still. So collector, video, SP3. જ્યારે ગતિશીલ ગુજરાતની પરિકલ્પના હાથમાં લીધી ત્યારે મને વિશ્વાસ હતો ટીમ ઉપર, તમારા સૌના ઉપર, તમારી ક્ષમતાઓ ઉપર, કે આપણે જે લક્ષ્ય લઈએ છીએ એ લક્ષ્યને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકીશું. આજે 100 દિવસનો હિસાબ એનો સર્વૈયો આપતા મને ખૂબ આનંદ થાય છે કે આપ બધાએ પુરુષાર્થ કરીને જે સિદ્ધિઓ હાંસલ કરી છે એના માટે સૌ અધિકારીશ્રીઓ અભિનંદનને પાત્ર છે. આપ સૌ અધિકારીઓને એનાથી સંતોષ થયો હશે એવું હું માનું છું. સમય મળે તો તમારા જે અનુભવો હતા એ અનુભવોને શેર કરશો તો આનંદ થશે. પત્રથી પણ કરી શકાય છે, ટેલિફોનથી પણ કરી શકાય છે, અને રૂબરૂ મળીને પણ આપ મને કહી શકો છો. બધા કાર્યક્રમો લગભગ બહુ પ્રભાવી રહ્યા છે. સુરક્ષા સેતુ અંતર્ગત દીકરીઓનું જે નિદર્શન થયું છે એ તો સ્પેશિયલી મને બહુ જ ટચી કરી ગયું છે, અને એટલા માટે આ વખતે આપણે એને વધારે મહત્વ આપ્યું છે. ડિસિપ્લિન માનવીના જીવનની અંદર બહુ જરૂરિયાત હોય છે, અને જો નાની ઉંમરમાં જ આ પ્રકારની ડિસિપ્લિન બાળકોમાં આવે અને સાથે સાથે સેવા ભાવ એમનામાં પેદા કરી શકીએ તો ભવિષ્ય ગુજરાતનું ઉજ્જવળ બની શકે એમ છે. મિત્રો, પરિણામ સારા આવે એટલે સ્વાભાવિક છે કે આપણને આનંદ થાય. દરેક વિભાગે અને દરેક પ્રવૃત્તિમાં કેટલા ટકા સિદ્ધિ હાંસલ કરી છે એ તો અહીંથી પણ તમને જોવા મળ્યું, અને સાથે સાથે સેક્રેટરીશ્રીએ પણ, ચીફ સેક્રેટરીશ્રીએ પણ આપને કહ્યું છે. આ સિદ્ધિની સાથે જ હવે આપણા માટે જરૂરી છે કે ગતિશીલ ગુજરાતને હવે આપણે આત્મસાત કરીએ. ભવિષ્યમાં આપણે પોતે જ આપણા લક્ષ્યાંકો તૈયાર કરતા થઈ ગયું છે. એક સ્વભાવ બની જવો જોઈએ વિભાગોનો કે અમે આ વર્ષે અમારા વિભાગ દ્વારા આટલા લક્ષ્યાંકો હાંસલ કરીશું. સરકાર લક્ષ્યાંકો નક્કી કરે અને એ લક્ષ્યાંકો તમારા સુધી પહોંચે અને એને પરિપૂર્ણ કરવા માટેનો પ્રયાસ કરીએ. એના બદલામાં હવે આપણી એ આદત પડવી જોઈએ કે આપણે પોતે જ આપણા લક્ષ્યાંકો નક્કી કરી દઈએ અને એ પ્રમાણે આગળ વધીશું. આગામી તબક્કાની જે મુખ્ય થીમ અને તે સાથેની જે 111 પ્રવૃત્તિઓ એ અહીં આપણે રજૂ કરી છે એના સબ પોઈન્ટ્સ પણ આપણે એની અંદર આપી દીધેલા છે, એટલે એના આધારે આવતા દિવસોની અંદર આપણે કામ કરવાના છીએ. એવું ન બની જાય કે અહીં જે લક્ષ્યાંકો આપ્યા એ જ આપણે પૂર્ણ કરવાના છે અને બીજી બાબતો હશે તો એને બાજુ પર રાખવાની છે. એ તો સાથે સાથે આપણે કરવાનું છે. મેં જોયું છે કે ઘણી બધી જગાઓએ, તાલુકા લેવલે અથવા તો જિલ્લા લેવલે, ઘણા નવા પ્રોજેક્ટ્સ ડીડીઓ અને કલેક્ટરશ્રીએ લીધેલા છે. મને લાગે છે કે જો એને પણ આપણે શેર કરીએ તો એનો લાભ બીજા જિલ્લાઓને પ્રાપ્ત થઈ શકે છે. અને એટલા માટે આ વખતે જ્યારે હું જામનગર ગઈ ત્યારે ત્યાં દિવેટો બનાવવા માટેનો પ્રોજેક્ટ્સ અને એના મશીન 15-20 હજાર રૂપિયાનું, પણ એનાથી બહેનોને એટલો મોટો લાભ થયો છે અને જામનગર જિલ્લાએ અનેક બહેનોને જનભાગીદારીથી આ મશીનો આપવામાં તેમણે પ્રયાસ કર્યો છે. કહેવાનો મારો મતલબ એ છે કે જો આપણે પોતે જિલ્લાના કાર્યક્રમોમાં હાજર હોઈએ તો કેટલાક નવા પ્રોજેક્ટ્સને શરૂ કર્યા હોય તેને યાદી બનાવવી જોઈએ. અને હું અધિકારી શ્રીઓને પણ વિનંતી કરું છું કે આવું કંઈક જરૂરી કરીએ આપણે, અને આગામી ગરીબ કલ્યાણ મેળાની અંદર આવા સાધનો આપણે એમને આપી શકીએ કેમ અને એના માટે જોગવાઈ કરી શકીએ કેમ એ વિચાર કરવો જોઈએ. બીજું, ગરીબ કલ્યાણ મેળાની અંદર તો અત્યારે આપણે કામ કરીએ છીએ, પરંતુ મારી ઈચ્છા છે ખાસ કરીને દીકરીઓને જે સાયકલ આપવી છે તે એ જૂન મહિનામાં અપાવી જવી જોઈએ. આપ વિચાર કરો કે નવમા ધોરણની અંદર આપણે આપીએ
અડધો સમય તો ચાલે ગયો, હવે અડધો સમય ચાલે ગયો ને હવે બે મહિના શિક્ષણ લેવાનું છે, એનાથી તો વધારે છે વેકેશન આવશે, તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકતા નથી એવું છે. અને એટલા માટે આ 31 માર્ચ સુધીમાં આપણે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે એમાં જૂન મહિનાની અંદર જે દીકરીઓ શાળાની અંદર જાય અને આપણે કન્યા શિક્ષા યાત્રા કરીએ ત્યારે સાયકલ અપાઈ જાય તો પૂરું વર્ષ એ બાળકો એનો સાથે ઉપયોગ કરી શકે, અભ્યાસની અંદર એમને બીજી કોઈ મુશ્કેલીઓ ન પડે. આપણે એ જોવું જોઈશે કે હવે એ જ રીતે ફ્લેવર દૂધ છે, શા માટે જૂન મહિનાથી બાળકોના દૂધ અપાય ગયું છે. પ્લાનિંગ હવે આપણે એવું હોવું જોઈએ કે શાળાની શરૂઆત થાય ત્યારે સ્માર્ટ ક્લાસ શરૂ થવા જોઈએ, શાળાની શરૂઆત થાય ત્યારે ફ્લેવર દૂધ આપવાની વાત હોય તો એની શરૂઆત કરવી જોઈએ, જેથી કરીને વર્ષ દરમિયાન બાળકોને એનો લાભ પ્રાપ્ત થઈ શકે. ઈ લર્નિંગ અત્યારે આપણે ઈ લર્નિંગ કરીએ છીએ એટલે 6 મહિના તો ચાલ્યા કરે, એટલા માટે શિક્ષણ વિભાગ હોય તો કોઈ પણ વિભાગ હોય એમણે પોતે પોતાના જે લક્ષ્યાંકો છે જે અત્યારે 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાના છે એનો લાભ મે જૂન અને મોડામાં મોડા 15 જુલાઈ સુધીમાં એમને પ્રાપ્ત થાય એ પ્રમાણે આપણું કામગીરી આપણી પૂરી જોઈએ. કેટલીક જગ્યાએ મેં જોયું છે કે માનો કે ખેડબ્રહ્મા, તો એમણે આખો ખેડબ્રહ્મા તાલુકો વાઈફાઈ બનાવ્યો. હવે જો એક નાનો તાલુકો અને એમાં ખાસ કરીને ટ્રાઈબલ એરિયા અને એ બધા ભેગા મળીને જો એક તાલુકાને વાઈફાઈ બનાવે, આપણે તો આમાં લક્ષ્યાંકમાં કઈ નથી થતું અને છતાં એમણે કામ કરી બતાવ્યું છે. સો આવા વાઈફાઈ તાલુકાઓ બનાવીને એને બહેનોને જ જોડી છે, એની અંદર બહેનોને તાલીમ આપી અને સરસ મજાનું કામ આર્થિક ઉન્નતિનું કામ પણ બહેનો કરી રહી છે. મારો કહેવાનો મતલબ એ છે કે આખા રાજ્યની અંદર જ્યાં પણ આ પ્રકારની નવી પ્રવૃત્તિઓનો આરંભ થયો હોય એનો સ્ટડી કરીએ અને સ્ટડી કર્યા પછી એનો અમલવારી જિલ્લાઓમાં તાલુકા લેવલે આપણે કરીશું તો વધારે સારા પરિણામો આપણે પ્રાપ્ત કરી શકીશું. એક પ્રશ્ન આપણે સમક્ષ એ ઉભો થયો છે ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ. ઘણી વખતે સાચી હકીકત આપણી સુધી પહોંચતી નથી અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ પોતાનો કોઈ પણ પ્રશ્ન લઈને આવે ત્યારથી માંડીને એનો એના પ્રશ્નનો નિકાલ થાય ત્યાં સુધી એ પોતે જ પોતાના મોબાઈલ ઉપર પોતાની ફાઇલ ક્યાં સુધી પહોંચી છે, કોની પાસે પડી છે, શું કામ લાગ્યું છે. અને એટલા માટે એકાદ બે જગ્યાઓએ કામની શરૂઆત કરી છે. હું ઈચ્છું છું કે આખા રાજ્યની અંદર આ પ્રમાણેની ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ ઉભી થાય. કોને ત્યાં મંત્રી મુખ્યમંત્રી હોય મુખ્યમંત્રી ત્યાં કેટલી વાર ફાઇલ પડી રહી જોઈએ નક્કી કરો, ભાઈ 5 દિવસ 10 દિવસ મંત્રીશ્રીના ત્યાં કેટલી વખત ફાઇલ પડી રહી જોઈએ, શા માટે 2 મહિના 3 મહિના સુધી આપણે ફાઇલો આપણા ટેબલ ઉપર સુધી રાખીએ છીએ. અને આ મારી પાસે માહિતી છે એટલા માટે હું કહું છું, શાયદ કલેક્ટર પાસે પણ પડી છે અને ખાસ કરીને પબ્લિક અમને આ બધી વાતો અમારી સામે મૂકે છે. એ બીજો એક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવાની આવશ્યકતા છે. હું લગભગ 33 જિલ્લાઓમાંથી 30 જિલ્લાઓમાં મારો પૂર્ણ પ્રવાસ મેં કર્યો છે અને ખાસ કરીને તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્યો એમપીઓ આ બધાઓને મારે મળવાનો હતો, 6 કલાક સુધી હું એમની સાથેની વાતો સાંભળું છું. એમણે જે પ્રશ્નો મારી સામે રજૂઆત કર્યા છે એ પ્રશ્નો કલેક્ટર દ્વારા યા તો સચિવ દ્વારા યા તો કોઈના દ્વારા અમારા સુધી પહોંચ્યા નથી. એનો અર્થ એ થયો કે કો કલેક્ટરને એની ખબર નથી, કો સેક્રેટરીને એની ખબર નથી અને નીચે એ પ્રશ્નો એમને એમ પેન્ડિંગ છે, કોઈ નિર્ણય લઈ શકતા નથી. એમાં ખાસ કરીને 2 વિભાગો કે 3 વિભાગોની વચ્ચે પ્રશ્ન અટવાયેલો હોય તો એકબીજાની સાથે બેસતા નથી, એકબીજાની સાથે શેર નથી કરતા અને એને કારણે 2-2 વર્ષ સુધી આ પ્રશ્નો પડ્યા રહે. ઇવન પાણીનો પ્રશ્ન પડી રહે 2 વર્ષ સુધી લોકોનું શું. મેં જેટલા પણ પ્રશ્નો છે મેં જે સંબંધિત અધિકારીઓ મેં વાત કરી છે અને હું ઈચ્છું છું કે 1 મહિનાની અંદર હું ફરીથી જે પણ અધિકારીઓની સાથે મેં પત્રો લખ્યા છે અને એમણે પ્રશ્નો પૂરા કર્યા કે નહીં એની પણ એક આપણે સમીક્ષા કરવાના છે. અને એટલા માટે સેક્રેટરીઓને મારી વિનંતી છે કે તમે જ્યારે જઈ રહ્યા છો ત્યારે તમારા વિભાગનું તો તમે કરો જ, સાથે સાથે તમે જિલ્લાના પ્રભારી છો ત્યારે પ્રભારી તરીકે પણ કેટલા પ્રશ્નો પેન્ડિંગ છે. 1 જીબીનું કનેક્શન ન મળે ત્યારે 6 મહિના સુધી એ પ્રશ્ન પેન્ડિંગ રહે, પાણી ન મળે. એ ઉપરાંત
एक समय हतो के भाई पंचायतो ना बिल पंचायत भरवा पड़ता था, पण पछी आपणी सरकारे एने रद्द कर दीधा के पंचायत नो बिल सरकार भरशे। हवे त्यार पछी ए पंचायत नगरपालिका बनी गई। हवे ए नगरपालिका बनी तो पंचायत नो बिल बाकी छे, ने पंचायत नो बिल बाकी होवाने कारणे नगरपालिका ने कनेक्शन नहीं मळ्युं। आवुं के अने एक वारंवार कहेवा छतां पण जो सरकार जारे नक्की करे छे के अगाउना जे कोई बिलो आवे पेन्डिंग पड़े होय ने रद्द करवा लेवा नहीं, जेथी करीने तमे अहींथी सूचनाओ काढो छो पण ए सूचनाओ अमल वधी નીચે નથી થતો। એટલે આ વિષય પણ એક ગંભીર બાબત છે। આવા નાના નાના પ્રશ્નો આપણી દ્રષ્ટિએ લાગે છે, પરંતુ જે અસરગ્રસ્ત છે, જેને અસર થાય છે, એના માટે તો એની જિંદગીનો સવાલ હોય છે। એટલે આ બે ત્રણ પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નોનો આપણે નિકાલ લાવવો જોઈએ। ખાસ કરીને પાણીના પ્રશ્નો મોનિટરિંગ કરવાની ખૂબ જ આવશ્યકતા છે, જીવીના પ્રશ્નો મોનિટરિંગ કરવાની ખૂબ જ આવશ્યકતા છે। એ ઉપરાંત જ્યાં જમીનો આપવાનો વિષય છે ત્યાં મહેસૂલ વિભાગે પણ ગન ટુ ગન મિટિંગો કરીને જેટલા પણ પ્રશ્નોનો નિકાલ લાવવાની આવશ્યકતા છે કરી દેવો જોઈએ। અને બે કે ત્રણ વિભાગો સંબંધિત હોય યોજના તો ત્રણેય સેક્રેટરી શું કામ સાથે મળીને નિર્ણય ન કરે। તમે એક નિર્ણય કરો અને બીજા વિભાગમાં ગયો, બીજા વિભાગના અધિકારી નીચેના અધિકારીને ખબર જ નથી, અને એટલા માટે ફાઇલ પર ચાર મુદ્દા લખીને પરત કરે છે ફાઇલો। પણ જો તમે સેક્રેટરી તરીકે ત્રણે ભેગા મળીને નિર્ણય કરશો તો ઝડપી ફાઇલો નીકળતી જશે। બીજું આ વખતે મેં જોયું છે અને મેં માહિતી પણ કઢાવી છે કે લોક સંપર્ક સેતુમાં કેટલા સેક્રેટરી હાજર રહ્યા અને લોક આ ગરીબ કલ્યાણ મેળામાં કેટલા સેક્રેટરી હાજર રહ્યા। હજુ પણ ગરીબ કલ્યાણ મેળામાં બાકી છે, હજુ પણ લોક સંપર્ક સેતુ બાકી છે। મારી આ ભગવાનને વિનંતી છે કે તમારી ફરજ છે જ્યારે મંત્રીશ્રી જતા હોય ત્યારે સેક્રેટરી તરીકે આપણી પણ ત્યાં ઉપસ્થિત હોવી જોઈએ, તો તમને સાચી હકીકતો ત્યાંથી ધ્યાનમાં આવશે। મેં પરિપત્રનો આખો પત્ર તૈયાર કરાવ્યો છે, કોણ નથી કરું, કેટલાક પૂરો સમય ગયા છે સેક્રેટરી, કેટલાક એક વખતે ગયા છે, કોઈ બે વખતે ગયા છે, તો કોઈ એક વખતે નથી ગયા। એવું શું કારણ હતું કે એક પણ વાર તમે તમારા જિલ્લાની અંદર ઇન્ચાર્જ તરીકે નથી જઈ શક્યા? એનો એનો કારણ પણ જણાવવું પડે તો આ કારણ હતું કે હું વિદેશ હતો, તો રજા ઉપર હતો, તો હું આ કારણ જણાવશું તમને ખબર પડશે કે આવું કેમ થાય છે। બીજું પેન્શનના કેસો, તમારા મિત્રો છે બધા, તો તમારા વિભાગની અંદર જે કોઈ પેન્શનના કેસો પડ્યા હોય એને જો આપણે ઉકેલીએ એવા બધા મારી પાસે આવે છે। અમારા પેન્શનના કેસો બાકી છે, અમારા પેન્શનના કેસો બાકી છે, એમાં કોઈ નિર્દેશક નિર્ણય લેવાના હોય તો હતી સંબંધિત અધિકારી સાથે બેસો, સીએસ સાથે બેસો, છેવટે અમારી સાથે બેસો, તેમના પ્રશ્નોનો આપણે નિકાલ કરી શકીએ છીએ। એટલે પેન્શનના કેસો એ પણ માનવી નામ આમ ખૂસતું હોય છે કે મેં હજુ મારું પેન્શન નથી થયું, એ હિસાબ લઈને બેઠા હોય કે 5 લાખ મળશે, 25 લાખ મળશે, આ કરીશું તે કરીશું, ને પછી મળે જ નહીં, તો એનો વિચાર મનમાં એમ હોય કે મેં 30 વર્ષથી સેવા કરી દીધી અને મારો પેન્શન કેસ તૈયાર નથી થતો હોય છે। એટલે આવા વિષયો તો નજબદમાં જોઈએ, એ રીતે પ્રાથમિક તપાસ થતી છે અને પણ જરૂરી નિકાલ લાવવો જોઈએ અને એનું પણ અભિયાન ચલાવવું જોઈએ। ભલે આની અંદર આપણે નથી મૂક્યું, પરંતુ પ્રાથમિક તપાસના કેસો અને એના પછી કઈ તપાસ કરીએ, ખાતા કેસો, એના કેસો પૂર્ણ થવા જોઈએ। અને ત્રીજું, જેને તમારે ચાર્જશીટ આપવાની છેલ્લા દાડે આપો, અમે મંત્રીઓ તો નક્કી કરીએ છીએ કે એક મહિના પહેલા કેસ આવશે તો જ અમે સહી કરશું એના ઉપર, બાકી કેસ પર સહી નહીં કરીએ। તમારે શોધવા જોઈએ કોણ ક્યારે રિટાયર થાય છે, એનો કેસ છે કે નહીં, એને ચાર્જશીટ આપવાની છે કે નહીં। છેલ્લી ઘડીએ સાંજના 5 વાગે પેલા મનમાં એમ હોય કે હવે કોઈ એ ચાર્જશીટ 5 વાગે કોઈ આપીને સમય પૂરો થયો તો ઘરે જાઉં અને ઘરે પહોંચે એટલે કાગળ જાળવી ગયો તે તમને ચાર્જશીટ આપવાનું, આવું શું કરે? મને તો 15 વર્ષથી આ આ ફૂંચે છે, પણ તમને થાય છે કે નહીં મને ખબર નથી, એટલા માટે એક મહિના પહેલા લખી રાખજો, એક મહિના પહેલા અમારી પાસે કેસ આવશે તો જ મંત્રીશ્રીઓ એના ઉપર સહી કરશે, બાકી અમે સહી નહીં કરી રહ્યો છે, ચાર્જશીટ વગર ભલે રિટાયર્ડ થઈ ગયું છે।
જવાબદાર તમારી રહેશે, પાછું એવું નહીં મંત્રી શ્રી સહી ના કરી એટલે એના જવાબ અહીંયા આપણે કહ્યું છે, જવાબદારી તમારી રહેશે. વોટ મેટર આપણે ઘણી વખતે કહ્યું છે કે એક જ સમાન કેસો કોર્ટમાં ચાલતા હોય તો એને ક્લબ કરી દેવા જોઈએ. ક્લબ કરીને પછી અધિકારની આપણા એજી ને વગેરેની સાથે બેસીને પ્રશ્નોનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, તો ઝડપી કેસોનો નિકાલ થઈ જશે. બીજું પ્રમોશન કોઈ એક વિભાગ તો એવો છે કે જેને કેટલા વર્ષોથી પ્રમોશનની ફાઇલ જ નથી લખી. અત્યાર સુધી બધા મુખ્યમંત્રી રાહતની જીમાં ફંડ આપતા હતા,
मुख्यमंत्री कन्या कल्याण विभाग फंड आपता था, अभी मुख्यमंत्री स्वच्छता निधि में फंड आपता था, अने अनेक जिलाओं ने अंदर फंड एकत्र थवा माँडे छे, अने इतले ए फंड नो उपयोग योग्य रीते थाय, अने अपना बहनों माटे ना टॉयलेट जलपी बने जल्दी पूर्ण थाय, जे पोतानी जाते करवा मांगता हुआ एमने पण ए प्रमाणे करवा माटे अपना पण एना पण मदद करे, अने क्या मैंने ये जोर से कि भाई मैंने तो सौराष्ट्र में खास कर लिया तो पहले बनावा माटे खाड़ा करे से त्यारे एमां पत्थरों निकले से એટલે खर्च વધારે થાય છે તો એવા સંજોગોની અંદર વધારે ખર્ચ થતો હોય તો આપણે આ જળ ભાગીદારી પરથી આવતા જે નાણાં છે એની અંદરથી જો આપી દઈએ તો એ લોકોને મુશ્કેલીઓ ના થાય નહીતર પડી રાખશે પછી અથવા બે ફૂટનો કરશે કે ત્રણ ફૂટનો કરશે એટલા માટે જ્યાં પણ આવી તકલીફો ઊભી થઈ છે એવી જગ્યાએ આ ફંડ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને દાતાઓ આગળ આવે એના માટે જન ભાગીદારી બધું એના માટેના પ્રયત્નો કરવા જોઈએ કલેક્ટરો અને ડીડીઓ આ પ્રયત્ન તો કરી જ રહ્યા છે આપણા થકી પણ થોડો પ્રયાસ થશે તો માનું છું કે વધારે સારું પરિણામ આવશે કલેક્ટર અને ડીડીઓ ની જે કોન્ફરન્સ થાય છે એટલે કે વિડિયો કોન્ફરન્સ થાય છે એમાં હમણાંથી મને ખબર નથી પરંતુ દરેક પોતપોતાની કોન્ફરન્સ અલગ અલગ થી કરે છે અને એટલે અધિકારીઓને તો તમે એની કોન્ફરન્સ કરો એટલે બધા અધિકારીઓ ત્યાં વ્યસ્ત થઈ જાય છે અને એટલા માટે નક્કી એ કરવું જોઈએ કે અઠવાડિયામાં એક વખત કરવાની જરૂરિયાત છે બે વખત કરવાની જરૂરિયાત છે તો દિવસ નક્કી કરી દેવો જોઈએ અને એ જ દિવસે જે વિભાગે જેને સૂચના આપી હોય નીચે કલેક્ટર ડીડીઓ કે એસપી ને એના દ્વારા જ આપી દેવાનું ટાઈમ સ્લોટ એલર્ટ કરી દેવાનું કે એક કલાક તમારો એક કલાક તમારો એક કલાક તમારો આની માત્ર જેથી કરીને અધિકારીઓનો સમય બચે ને આ અધિકારીઓ કરેલી મને વાત છે કે કોઈ સોમવારે કરે કોઈ મંગળવારે કરે કોઈ સવારે કરે કોઈ સાંજે કરે એટલે અમે પ્રવાસમાં પણ નથી જઈ શકતા અમારો આખો દિવસ એની અંદર જ જાય છે એટલે મોનિટરિંગ સિસ્ટમ આના માટે પણ ઊભી થઈ જાય આપણે વિડિયો કોન્ફરન્સ કરવો છે તો ક્યારે કરવો જોઈએ બધા જ વિભાગો પોતે લખીને આપે અને એક વ્યક્તિને એલર્ટ કરો કે એની પાસે જ જાય બધું મારે વિડિયો કોન્ફરન્સ કરવી છે વિષય બધા તમે આપી દો મારે 10 મિનિટ જોઈશે મારે 15 મિનિટ જોઈશે જેથી સમય એલોટ થઈ જાય તમારે સમય બગડે નહીં અધિકારીઓનો સમય બગડે નહીં અને કલેક્ટર ડીડીઓ પોતાનું કામ પછી કરી શકે એમના પ્રવાસ ન વગેરે કરીએ છે ત્યારે મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે આપણને બધાને ખબર છે નીચે પણ થોડો ઘણો તો વેગ પકડાયો છે પરંતુ સમાજનો એક એક વર્ગ આ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાય એના માટે આપણા થકી પણ પ્રયત્ન થાય એની સાથે સાથે જે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું અને મધ્યમ ગાળાનું જે આપણે આયોજન કર્યું છે એ આયોજન પ્રમાણે જ્યાં રંગરોગાન કરવાનું હોય ત્યાં મંજૂરી આપવાની હોય તો સમય સમય એ બધું થતું રહેશે તો 5 વર્ષની અંદર એક સ્વચ્છતા અભિયાન આપણે પૂરું કરી શકીશું ખાસ કરીને શાળાઓની અંદર પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓ માધ્યમિક શાળાઓ એની અંદર જો આપણે વધારે જોર લગાવીએ સ્વચ્છતા માટે ટેવ પાડવા માટે બાળકો છે નાના બાળકોને જલ્દીથી ટેવો પડી જતી હોય છે કચરો ક્યાં નાખવાનો સફાઈ બંધ કેવું રાખવાનું માસ્ક રાખવાનું પ્લાન્ટેશન કેવી રીતે કરવાનું ઝાડ નહીં તોડવાનું આ નહીં તોડવાનું પાંદડા નહીં તોડવાના પાણી નહીં બગાડવાનું નખ કાપી નાખવાનું સ્વચ્છ કપડાં પહેરી નાખવાનું આપણે પોતે પણ હવે તો નહીં હોય તમારા બધી ઓફિસો જરા ચોખ્ખી થઈ ગઈ હશે નહીં તો કોમ્પ્યુટરો જોજો કેવા હોય છે ટેબલો જોજો જ્યાં મેસિન લગતા હોય એટલું જ ચોખ્ખું હોય અને ખબર એ પડે કે હાથ અહીં મૂકેલો છે એટલા માટે આટલું બધું ચોખ્ખું કોમ્પ્યુટર કોમ્પ્યુટર આટલું ચલાવી માટે આટલો ભાગ ચોખ્ખો છે બાકી આજુબાજુનો ભાગ ગંદો આ ગંદામાં બેસવાની આદત તો તમને બતાવવાની કેવી રીતે છે ખબર નથી પડતી હોય છે તમારી પોતાની ઓફિસ તમારો પોતાનો સેક્રેટરી એ તો ચોખ્ખો રાખો નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ
અને એના સફાઈ કરવા માટેના કઈ કપડા વગેરે તો હોવું જોઈએ. હું એક શાળાની અંદર ગયો તો કોમ્પ્યુટર બધા જ ખરાબ, દૂરના ઢગલાઓ. મને એક વિચાર આવ્યો કે અમે શાળાથી સાફ કરી આવું છું, સાફ શાળાથી કરી. તો પંચાયત વિભાગને મેં એટલું કહ્યું કે ભાઈ તમે અથવા તો શિક્ષણ વિભાગ તમે થોડા કપડા ખરીદ તો આપો એમને, કે જેથી કરીને દૂષિત દૂષે એવું છે. ડોલ અને એ હોય તો એની અંદર ગોળી સાફ કરેલું છે. સ્વચ્છતા અભિયાન ચલાવી પણ એના માટેના સાધનો છે. અને એટલા માટે આ ધંધાની બાબતો નથી, આપણે આમ ઓર્ડર કરશે કે બધા સાફ કરો, પણ સાફ સારા કરવાનું. ઝાડુ છે, કપડું છે, ડોલ છે, ટોયલેટ છે, ફિનાઇલ છે, આ બધું ના હોય તો સ્વચ્છતા કેવી રીતે જળવાવાનું. એટલા માટે જરૂરી છે કે એની સાથે જે કોઈ સાધનોની આવશ્યકતાઓ છે એ સાધનો પણ એના પાસે ટેન્ડર અપાશે. ઝાડુ કરી બાબતે તો ટેન્ડર છ થઈ ગયા થશે. જરા વિચાર કરો કે કેવી રીતે બધું તાત્કાલિક પૂરું પાડી શકાય અને કામનો આરંભ થઈ શકે એવું છે. મિત્રો, આ 31 માર્ચ સુધીનો એની વચ્ચે વાયબ્રન્ટ ગુજરાત પણ આવવાનું છે અને ભારતીય પ્રવાસી દિવસ પણ આવવાનો છે. ત્યાર પછી લાસ્ટ ઇન્ડિયા ને ઇન્ડિયા બ્લાસ્ટ બ્લાસ્ટ ઇન્ડિયા એ પણ આવવાનું છે અને બીજા ઘણા બધા કાર્યક્રમો છે જ આની અંદર. એટલે આપણે બધા 24 કલાક કામ કરવાનું છે. રાતના 9 વાગે 10 વાગ્યા સુધી પણ ઓફિસો ચાલુ રાખી અને આપણે બધા સાથે મળીને કામ કરશું, જેથી ગુજરાતની પ્રજા એમ લાગે શ્રેષ્ઠ ગુજરાત બની રહે. બજેટ સત્ર પણ આવે બરાબર છે, બજેટ સત્ર પણ આવે બેંકોના રિન્યુ પણ કરવાના છીએ, જેથી કરીને યુવાનોને જે લોન વગેરે આપવાનું છે અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં જે એકાઉન્ટ વગેરે ખોલવાના છે એ પણ આને કારણે બધા ખોલાય છે. અને બેંકોએ તો જાહેરમાં કહ્યું છે કે અમે 31 ડિસેમ્બર સુધીમાં 100% આ જનધન યોજનાના એકાઉન્ટ ખોલી દઈશું. એટલે એમને એક વખત રિન્યુ થઈ જાય કે કેટલા એમના બાકી છે અને એક દેના બેંક દરોડા શાખા એ કંઈ નથી કરતી એવી ફરિયાદ આવી છે મારી પાસે, એટલે એ પણ જોઈ લેવું જોઈએ. તો વિભાગ બધા જરા એક એક્શન પ્લાન સાથે ચાલીશું તો બધું જ કામ ઝડપથી કરી શકીશું. આપ સૌએ જે કામ કર્યું છે બધું ફરીથી તમને બધાને અભિનંદન. અને જ્યાં આપણે નબળા પૂર્વક થયા છે આમાં ભલે આપણે સરેરાશ કાઢ્યું છે, એ સરેરાશ ની અંદર બધાની 100% સરેરાશ નથી. માનો કે અમારા મહિલા સંમેલન અમે એક જ કરી શક્યા છીએ, પણ એવા 138% જો છે. એટલે હવે જે મહિલા સંમેલનો કરવાના છે એની અંદર એ પૂરું કરવા માટેના આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે દરેક વિભાગ જોઈ લેશે કે આપણા જે લક્ષ્યો હતા એ લક્ષ્યો આપણે ક્યાં થોડા પાછળ રહ્યા છીએ, એ લક્ષ્યો પૂર્ણ કરવા માટેનો ફરીથી પ્રયાસ કરીએ આ વખતે. ધન્યવાદ.